Hello, good morning students. We are on the unit number 4, case analysis. Aje apne last case kariye chhe, pig versus girl ni. 7th number no aplo case chhe, aje no last case chhe, ane ee chhe aplo semester 1, unit number 2, chapter number 3, prospectus ni. Clear? Ane topic chhe ano, liability for a misrepresentation in prospectus. આપણે લોકોએ લાસ્ટ સેમિસ્ટર્સની અંદર જ જોઈ લીધું હતું કે પ્રોસ્પેક્ટસ ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ ઓફ ધી કંપની. યુ કેન નોટ મેન્શન ધ ફોલ્સ ઇન્ફોર્મેશન ઇન ધ પ્રોસ્પેક્ટસ. યુ કેન નોટ મેન્શન ધ હાફ ટ્રુ ઇન્ફોર્મેશન ઇન ધ પ્રોસ્પેક્ટસ ઓર ધ ઇન્ફોર્મેશન વિચ બેઝિકલી મિસલીડ ઓર મિસગાઈડ ધ ઇન્વેસ્ટર્સ, બિકોઝ ઇટ ઇઝ અ સોલ ડોક્યુમેન્ટ ઓન વિચ ધ ઇન્વેસ્ટર બેઝિકલી ટેક ધ ડિસિઝન્સ રિલેટેડ ટુ ધ ઇન્વેસ્ટમેન્ટ ઇન ધ કંપની. આપણે લોકોએ લાસ્ટ સેમિસ્ટરની અંદર જ જોઈ લીધું હતું કે વિજ્ઞાપન પત્ર એ મહત્વનું પત્રક ગણવામાં આવે છે રોકાણકારો માટે, કારણ કે રોકાણકારો માટે આ વિજ્ઞાપન પત્ર એ એકમાત્ર ડોક્યુમેન્ટ છે, એ એકમાત્ર પત્રક છે કે જેની માહિતીને આધારે એ લોકો નિર્ણય લે છે કે આ કંપનીમાં રોકાણ કરવું કે નહીં, અને જો આ કંપનીમાં રોકાણ કરશું તો વોટ વુડ બી ધ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ, આપણને આપણા રોકાણ ઉપર શું વળતર મળશે. સો આ પ્રોસ્પેક્ટસ છે એ એટલું બહુ અગત્યનું અને સેન્સિટિવ ડોક્યુમેન્ટ છે ફોર ધ શેર હોલ્ડર્સ એન્ડ ધ ક્રેડિટર્સ, ફોર ઇન્વેસ્ટર્સ. જે રોકાણકારો છે એના માટે બહુ જ મહત્વનું પત્રક ગણવામાં આવે છે. જે એટલે આની અંદર કોઈ પણ ખોટી માહિતી, અધૂરી માહિતી કે જૂની માહિતીનો સમાવેશ થવો જોઈએ નહીં. એવી માહિતીનો પણ એની અંદર કોઈ સમાવેશ નથી થવાનો કરવાનો કે જે બેઝિકલી મિસલીડ ધ ઇન્વેસ્ટર્સ. ક્લિયર? You require to depict the actual information, true information and the complete information in the prospectus. Companies Act 1956 એવું કહે છે કે વિજ્ઞાપન પત્રની અંદર સાચી માહિતી આપવાની છે, પૂરી માહિતી આપવાની છે, અને વિજ્ઞાપન પત્ર એ કંપની વિશે પારદર્શક પિક્ચર રજૂ કરતું હોવું જોઈએ. સો અહીંયા શું કહેવામાં આવે છે કે પ્રોસ્પેક્ટસ ઇઝ અ મોસ્ટ સેન્સિટિવ એન્ડ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ ઓફ ધી કંપની. ઇટ ડિફિક્ટ ધ એક્ચ્યુઅલ પોઝિશન્સ ઓફ ધી કંપની, કરંટ પોઝિશન ઓફ ધી કંપની. વિજ્ઞાપન પત્ર એ ખૂબ જ મહત્વનું પત્ર ગણવામાં આવે છે અને એ કંપનીની સાચી પરિસ્થિતિ દર્શાવતું હોવું જોઈએ, કારણ કે ઇન્વેસ્ટર્સ માટે આ એક સોલ ડોક્યુમેન્ટ છે વિચ બેઝિકલી ગાઈડ ધેમ ટુવર્ડ ધ ઇન્વેસ્ટમેન્ટ. રોકાણકારોને રોકાણ માટે ગાઈડન્સ પૂરું પાડતું આ પત્રક છે. તમને આ પત્રક ઉપરથી ખબર પડશે વેધર ધ કંપની ઇઝ અ ફાઇનાન્શિયલી સાઉન્ડ ઓર નોટ, વેધર ટુ ઇન્વેસ્ટ ઇન ધ કંપની ઓર નોટ. વિજ્ઞાપન પત્રની માહિતી ઉપરથી તમને ખબર પડશે કે કંપનીમાં રોકાણ કરવું કેટલું હિતાવહ છે, કંપની નાણાકીય રીતના કેટલી સધ્ધર છે, અને કંપનીના વિકાસલક્ષી એઇમ્સ કયા કયા છે, વોટ આર ધ ઓબ્જેક્ટ્સ ઓફ ધ કંપની, કંપનીના હેતુઓ કયા કયા છે, અને કંપનીમાં જો રોકાણ કરશું તો વોટ વુડ બી ધ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ, કંપનીમાં જો રોકાણ કરશું તો વળતર આપણને ભવિષ્યમાં કેટલું મળશે, એ વસ્તુ હોય છે. ક્લિયર? એટલે આની અંદર કોઈ પણ ખોટી માહિતી લખ્યો છો તો યુ આર પનિશેબલ અંડર ધ એક્ટ. કોઈ પણ સંચાલક, કોઈ પણ ડિરેક્ટર્સ એર એની ઓફિસર્સ હુ આર ઇન્વોલ્ડ ઇન ધ પ્રિપેરેશન ઓફ ધ પ્રોસ્પેક્ટસ, ઇફ દે મેન્શન ધ ફોલ્સ ઇન્ફોર્મેશન ઇન ધ પ્રોસ્પેક્ટસ, હાફ ટ્રુ ઇન્ફોર્મેશન ઇન ધ પ્રોસ્પેક્ટસ ઓર ધ વેગ ઇન્ફોર્મેશન ઇન ધ પ્રોસ્પેક્ટસ, દે આર પનિશેબલ અંડર ધ એક્ટ. દે હેવ અ ડ્યુઅલ રિસ્પોન્સિબિલિટી, લાયબિલિટી ટુવર્ડ ધ કંપની એન્ડ ધ લાયબિલિટી ટુવર્ડ ધ શેર હોલ્ડર્સ. જો વિજ્ઞાપન પત્રની અંદર કોઈ પણ ખોટી માહિતી છાપવામાં આવશે, અધૂરી માહિતી છાપવામાં આવશે, જૂની માહિતી છાપવામાં આવશે કે એવી માહિતી છાપવામાં આવશે કે જેના ડબલ મિનિંગ નીકળે છે, કાં તો એ કન્ફ્યુઝન ઊભું કરે છે લોકોના માઇન્ડમાં, તો આવા કેસની અંદર જે સંચાલકો, જે ઓફિસરો આ વિજ્ઞાપન પત્ર બનાવવામાં જોડાયેલા છે એ તમામ લોકો સજાને પાત્ર લેશે. એ લોકોએ કંપનીને પણ ભરણું ચૂકવવું, મીન્સ કમ્પેન્શિયેટ કરવું પડશે, નુકસાન થશે તો કંપનીને પણ વળતર ચૂકવવું પડશે, અને શેરહોલ્ડર્સને પણ અને ઇન્વેસ્ટર્સને પણ વળતર ચૂકવવું પડશે. સો ધીઝ ઇન્ફોર્મેશન્સ મસ્ટ, એટલે કે ધીસ ડોક્યુમેન્ટ મસ્ટ ઇન્ક્લુડ ધ ટ્રુ ઇન્ફોર્મેશન એન્ડ ધ કમ્પ્લીટ ઇન્ફોર્મેશન એન્ડ ધ ફેર ઇન્ફોર્મેશન. એટલા માટે જ કંપનીઝ એક 1956 એવું કહે છે કે વિજ્ઞાપન પત્રની અંદર સાચી માહિતી, પૂરી માહિતી અને ટ્રાન્સપરન્ટ પારદર્શક ઇન્ફોર્મેશન્સ મૂકવાની છે, કમ્પ્લીટ ઇન્ફોર્મેશન મૂકવાની છે, કરંટ ઇન્ફોર્મેશન મૂકવાની છે, ચાલુ માહિતી મૂકવાની છે, કોઈ જૂની માહિતી દર્શાવવાની નથી. ક્લિયર? આ કન્સેપ્ટ મેં તમને આગળનો ભણાવ્યો, આગળનો એકવાર કન્સેપ્ટ રિવાઇઝ કરાવી દીધો છે. હવે એકચ્યુઅલી શું છે,
Prospectus is the most important document of the company, presenting the trustworthy behavior of the company toward the owner. So if an effort has been made to create the illusions, એટલે કે મૃગજળ ઊભું કરવું, ક્લિયર, ઇલ્યુઝનરી, ઇફ ધ શેરહોલ્ડર, ઇફ ધ ડિરેક્ટર ઓર એની ઓફિસર રિપ્રેઝેન્ટ ધ ફોલ્સ ઇન્ફોર્મેશન ઇન ધ પ્રોસ્પેક્ટસ ઓર ઇન્ડ્યુસ ધ ઇન્વેસ્ટર્સ, એટલે કે વિજ્ઞાપન પત્રની અંદર ખોટી માહિતી દર્શાવી અને રોકાણકારોને લલચાવવું, તો એ પણ સજાને પાત્ર છે. મિસગાઈડ ધ ઇન્ફોર્મેશન, મિસરિપ્રેઝેન્ટ ધ ફેક્ટ ઇન ધ પ્રોસ્પેક્ટસ વિચ મે ઇન્ડ્યુસ ધ પીપલ, ઇન્ડ્યુસ એટલે લલચાવ, એન્ડ ધેન ચીટ ધેમ, એટલે કે કોઈપણ વ્યક્તિને ચીટ કરવાના હેતુથી, કોઈપણ રોકાણકારોને ચીટ કરવાના હેતુથી જો ખોટી માહિતીનો સમાવેશ કરવામાં આવશે વિજ્ઞાપન પત્રની અંદર, તો એ લોકો, તો સંચાલકો સજાને પાત્ર થશે. સંચાલકો અને જે ઓફિસરોએ આ વિજ્ઞાપન પત્રની અંદર વિજ્ઞાપન પત્ર બનાવવામાં જે લોકો જોડાયેલા છે, બધા સજાને પાત્ર થશે. લાયબિલિટી ફોર અ મિસરિપ્રેઝન્ટેશન ઇન ધ પ્રોસ્પેક્ટસ, વિજ્ઞાપન પત્રની અંદર ગેરમાહિતી દર્શાવશો તો તમે સજાને પાત્ર થશે. ક્રિમિનલ લાયબિલિટી લાગશે અને સિવિલ લાયબિલિટી લાગશે. ક્યારે સિવિલ લાયબિલિટી થશે? ઇટ મીન્સ કે યુ હેવ મિસરિપ્રેઝન્ટેડ ધ ઇન્ફોર્મેશન ઇન ધ પ્રોસ્પેક્ટસ, બટ ઇટ ઇઝ ઇનોસન્ટલી. વિજ્ઞાપન પત્રની અંદર ખોટી માહિતી લખાણી છે પણ અજાણતા, ધેન ધ સિવિલ લાયબિલિટી. ક્રિમિનલ લાયબિલિટી મીન્સ પ્યોર યુ હેવ મેન્શન ધ ફોલ્સ ઇન્ફોર્મેશન ઇન ધ પ્રોસ્પેક્ટસ ઇન્ટેન્શનલી, જાણીબૂજીને તમે ખોટી માહિતી લખી છે, જાણીબૂજીને તમે ઇલ્યુઝનરી ઇન્ફોર્મેશન લખી છે કે જેથી કરીને ઇન્વેસ્ટરો લલચાય અને એમાં ઇન્વેસ્ટ કરે, અને તમારો પર્પસ ખાલી ને ખાલી એ લોકોને ચીટ કરવાનો છે. એટલે જાણીબૂજી અને ખોટી માહિતી, અધૂરી માહિતી તમે લખી છે, જાણીબૂજીને રોકાણકારો પાસેથી માહિતી છુપાવી છે. સો અહીંયા એવું કરશો તો તમને શું કહેવામાં આવશે? ક્રિમિનલ લાયબિલિટી તમારા ઉપર લાગશે. હવે મેટર ઓફ ફેક્ટ આ કેસની શું હતું? ઇન ધ પ્રોસ્પેક્ટસ ઇસ્યુડ બાય ધ કંપની ધેર વોઝ અ મિસરિપ્રેઝન્ટેશન. કંપનીએ એક પ્રોસ્પેક્ટસ ઇસ્યુ કરેલું હતું અને એમાં ખોટી માહિતી દર્શાવેલી હતી, મિસરિપ્રેઝન્ટેશન કરેલું હતું. અ પર્સન હેડ અપ્લાય ટુ ઇન્વેસ્ટ હિઝ મની ઓન ધ બેઝિસ ઓફ સચ અ પ્રોસ્પેક્ટસ. એક વ્યક્તિ હોય છે, એક કંપની હોય છે, એને શેર બહાર પાડેલા હોય છે શેર મૂડી ઊભી કરવા માટે. શેર બહાર પાડતા પહેલાં શું બહાર પાડવું પડશે? વિજ્ઞાપન પત્ર. વિજ્ઞાપન પત્ર બધા રોકાણકારો વાંચશે, એના ઉપરથી એ લોકો રોકાણનો નિર્ણય લેશે, ત્યાર પછી એ લોકો શેર બહાર પાડશે. હવે જે લોકોએ શેરની અંદર અપ્લાય કરશે, ક્લિયર, શેરની અંદર જેને ભરણું ભરવું હશે, રોકાણ કરવું હશે, એ લોકોએ વિજ્ઞાપન પત્ર વાંચી અને પછી રોકાણનો નિર્ણય લીધો છે એવું માની લેવાનું છે, એઝ પર ધ પ્રિન્સિપલ ઓફ ડોક્ટ્રિન ઓફ કન્સ્ટ્રક્ટિવ નોટિસ. એટલે આની અંદર કંપનીએ પ્રોસ્પેક્ટસ બહાર પાડ્યું, ત્યાર પછી એક વ્યક્તિએ અપ્લાય કર્યું શેરની અંદર પૈસા ભરવા માટે, ભરણું ભરવા માટે, ઓન ધ બેઝિસ ઓફ પ્રોસ્પેક્ટસ. બધાને શેર અલોટમેન્ટ થઈ ગયા. જેટલા લોકોએ શેર માટે અપ્લાય કર્યું તો બધાને અલોટ થઈ ગયા. એમાં એક પીક નામનો વ્યક્તિ છે, હી હેઝ પર્ચેસ ધ 200 શેર ફ્રોમ ધી ઓપન માર્કેટ. હવે શેર બહાર પાડવાનો શું હોય કે સૌથી પહેલાં કંપની જ્યારે જાહેરાત કરશે ત્યારે વિજ્ઞાપન પત્ર બહાર પાડશે. વિજ્ઞાપન પત્ર જ્યારે બહાર પાડશે પછી શેરની જાહેરાત કરશે, શેર બહાર પાડશે. જે લોકોએ શેરમાં ભરણું ભરવું છે, ધે રિક્વાયર ટુ સેન્ડ એપ્લિકેશન્સ મની ટુ ધ કંપની. અરજીના રૂપિયા ચૂકવવાના રહેશે, અરજી, શેરની અરજી કરવાની રહેશે. કંપની વિલ પ્રોસીડ ફોર ધ અલોટમેન્ટ. આફ્ટર રિસીવિંગ ધ એપ્લિકેશન કંપની વિલ પ્રોસીડ ફોર અલોટમેન્ટ. અલોટમેન્ટ એટલે વહેંચણી. શેરની અરજી થઈ ગયા પછી કંપની વહેંચણી આગળ કરશે, શેરની વહેંચણી કરશે. શેરની વહેંચણી થઈ જશે પછી શેર છે એ ઓપન માર્કેટની અંદર, સ્ટોક એક્સચેન્જની અંદર લિસ્ટેડ થશે, ઓપન થશે. ઓપન થશે પછી શેર છે એ કોમનલી માર્કેટની અંદર રોજ તમે કેમ ટ્રેડિંગ ઓન ઇક્વિટી જોવો છો એમ ઓપન થઈ જશે. એવી જ રીતના અહીંયા સેમ પ્રોસેસ થઈ શેર માર્કેટમાં ઓપન થઈ ગયો. એક પીક નામનો વ્યક્તિ છે, એને 200 શેર માર્કેટમાંથી ખરીદ્યા. હવે ખરીદી લીધા પછી અમુક ટાઈમ પછી કંપની ગેટ્સ ઇન ટુ ધ લિક્વિડેશન. કંપનીનું વિસર્જન થવા ગયું. હવે કંપનીનું વિસર્જન થશે ત્યારે શું કરવું પડશે કે જે લોકો પાસે શેર ઉપર મંગાવવાના રૂપિયા બાકી હશે એ કંપની શેર ઉપર રૂપિયા મંગાવશે. ક્લિયર? કંપનીના વિસર્જનના સમય. સો કંપની ગેટ્સ ઇન ટુ ધ લિક્વિડેશન, અને લિક્વિડેશન એટલે કે વિસર્જન થયું ત્યારે
પીક ને 1,00,000 નું નુકસાન થયું. એટલે પીકે કેસ ફાઇલ કર્યો. પીક ફાઇલ ધ કેસ અગેન્સ્ટ ધ કંપની ડિરેક્ટર ફોર ધ લોસ ઇન્કર્ડ ડ્યુ ટુ ઇટ એન્ડ ગેટ ધ કમ્પેન્સેશન. પીકે શું કર્યું? એને ખબર પડી કે વિજ્ઞાપન પત્રમાં ખોટી માહિતી દર્શાવેલ છે. કંપનીનું વિસર્જન થયું ત્યારે પીકે કેસ ફાઇલ કર્યો કંપનીના ડિરેક્ટર્સના અગેન્સ્ટમાં, અને એને એમ કીધું કે વિજ્ઞાપન પત્રમાં ખોટી માહિતી છે અને એ ખોટી માહિતીના આધારે મેં શેરમાં રોકાણ કરેલું છે, મને નુકસાન થયું છે, મને ભરપાઈ કરો. વ્યક્તિગત રીતના મને સંચાલકોએ ભરપાઈ કરવી પડશે. તો આ કેસની અંદર જજમેન્ટ શું આવ્યું? લોર્ડ હેલ્ડ ધેટ ફોર ધ ટ્રાન્ઝેક્શન આફ્ટર ધ અલોટમેન્ટ ઓફ ધ શેર ધ કંપનીઝ ડિરેક્ટર કેન નોટ બી હેલ્ડ રિસ્પોન્સિબલ. તે શેર ખરીદ્યા છે ભાઈ, વાત તારી સાચી છે, પણ તે કંપની પાસેથી ડાયરેક્ટ શેર ખરીદ્યા છે વિજ્ઞાપન પત્રની ખાલી માહિતીને આધારે? ના, વિજ્ઞાપન પત્ર બહાર પડી ગયું, શેરની અરજી મગાવી લીધી, શેરની વેચણી થઈ ગઈ, પછી તમે ઓપન માર્કેટથી શેર ખરીદો છો, તો કંપનીના સંચાલક ઈ લોસની અંદર કોઈ જવાબદાર છે? તમે ડાયરેક્ટ કંપની પાસેથી પહેલી જ વાર કંપની શેર બહાર પાડે અને તમે ખરીદો છો વિજ્ઞાપન પત્રની માહિતીના આધારે અને તમને નુકસાન થાય છે, તો ને તો જ સંચાલકો અહીંયા જવાબદાર છે. ને તને પીક ડીડ નોટ પરચેઝ ધ શેર ફ્રોમ ધ કંપની. એને કંપની પાસેથી ક્યાં શેર ખરીદ્યા છે? કંપનીને અરજી કરી છે, કંપની એને વેચણી કરી? ના, પીક હેઝ પરચેઝ ધ શેર ફ્રોમ ધી ઓપન માર્કેટ, બટ ફ્રોમ ધી ઓપન માર્કેટ હેન્સ ફોર ધ ડેમેજ કમ્પેન્સેશન ડિરેક્ટર ઓફ ધી કંપની કેન નોટ બી હેલ્ડ. પીક હેડ નોટ અપ્લાઇડ ધ કંપની ફોર ઇશ્યુઇંગ ધ શેર્સ આફ્ટર ધ કમ્પ્લીશન ઓફ ધ પબ્લિક ઇશ્યુ હેઝ પરચેઝ ધ 200 શેર ફ્રોમ ધી ઓપન માર્કેટ. કંપનીએ જ્યારે શેર બહાર પાડ્યા, જાહેર શેરની જાહેરાત કરી, ત્યારે પીકે અરજી કરી અને શેર ખરીદ્યા નથી. જ્યારે કંપનીએ શેરની જાહેરાત પૂરી કરી, શેરની વેચણી પૂરી કરી અને ઓપન માર્કેટની અંદર જ્યારે શેરનું ટ્રેડિંગ થયું, શેરનો વેપાર થવાનું ચાલુ કર્યું, ત્યારે પીકે ઓપન માર્કેટથી ખરીદ્યા. આફ્ટર દેટ હી કમ ટુ નો અબાઉટ ધેર વોઝ અ મિસરિપ્રેઝન્ટેશન ઇન ધ કંપનીઝ પ્રોસ્પેક્ટ. વિજ્ઞાપન પત્ર વાંચી અને શેર ખરીદ્યા નહોતા, કંપનીમાંથી ડાયરેક્ટ ખરીદ્યા નહોતા. આ તો પાછળથી એને ખબર પડી કે વિજ્ઞાપન પત્રમાં ખોટી માહિતી છે, તો આ નુકસાન આપણે ક્લેમ કરી શકશું, એટલે એને ક્લેમ કર્યું છે. ક્લિયર? એન્ડ ધ પીક ફાઇલ ધ ક્લેમ અગેન્સ્ટ ધ કંપની ડિરેક્ટર ફોર ધ ડેમેજ કમ્પેન્સેશન. એટલે પાછળથી ખબર પડી કે વિજ્ઞાપન પત્રમાં ખોટી માહિતી છે, એટલે એને વિજ્ઞાપન પત્રના નામે કેસ ફાઇલ કર્યો કે ભાઈ મને નુકસાન થયું છે અને વિજ્ઞાપન પત્રમાં ખોટી માહિતી છે એટલે જ મને નુકસાન થયું છે, હવે મને પૈસા. કોર્ટ હેઝ રિજેક્ટેડ ધ ક્લેમ. કોર્ટે આ ક્લેમ રિજેક્ટ કરી દીધો, કેસ છે એ રિજેક્ટ કરી દીધો. પૈસા દેવાનો જે ક્લેમ હતો પીકનો, એને રિજેક્ટ કરી દીધો. શું કામ એને? કોર્ટ હેલ્ડ ધેટ ધ કંપની હેડ અલોટેડ ધ શેર્સ, પીક હેઝ પરચેસ ધ શેર્સ ફ્રોમ ધી ઓપન માર્કેટ એન્ડ નોટ ફ્રોમ ધી કંપની. અને કંપનીએ વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યું, એ વાંચી, એ સમજી, એના ઉપરથી નિર્ણય લઈ અને શેર ખરીદ્યા નથી કંપની પાસેથી. એને તો ઓપન માર્કેટમાં જ્યારે શેર ઓપન થયા ત્યારે એને એમ લાગ્યું કે આ શેર ખરીદવા પ્રોફિટેબલ છે, એટલે એને શેર ખરીદ્યા છે. એને ખબર બી નહોતી કે વિજ્ઞાપન પત્રમાં ખોટી માહિતી છે. આ તો પાછળથી એને ખબર પડી કે વિજ્ઞાપન પત્રમાં ખોટી માહિતી છે, એટલે હું મારું નુકસાન આ હેડની અંદર ક્લેમ કરું. ફોર ધ ટ્રાન્ઝેક્શન ડન આફ્ટર ધ કમ્પ્લીશન ઓફ ધ પબ્લિક ઇશ્યુ ધ ડિરેક્ટર કેન નોટ બી હેલ્ડ લાયબલ. ઓપન માર્કેટમાંથી તમે લ્યો છો, કંપનીની શેરની વેચણી પૂરી થઈ જાય છે, પછી તમે કંપનીના શેર ઓપન માર્કેટમાંથી ખરીદો છો, તો અહીંયા સંચાલકો કોઈ પણ રીતના નુકસાન માટે જવાબદાર નહીતર તો શું થશે કે જ્યારે ક્યારે ક્યારે ઓપન માર્કેટથી તમે શેર ખરીદો ને એ શેરના ભાવ શેર માર્કેટના ટ્રાન્ઝેક્શન્સને લીધે, શેર માર્કેટના જે વોલાટાઇલ નેચરને લીધે અપ એન્ડ ડાઉન થશે, તો જ્યારે ક્યારે કોઈ શેર ખરીદશે, માર્કેટ ડાઉન છે, ભાવ ઓછા થશે, તો તરત જ કંપનીના ડિરેક્ટર પાસે ક્લેમ કરશે. કંપનીના ડિરેક્ટર પાસે ક્યારે લોસ ક્લેમ કરી શકાશે? પ્રોસ્પેક્ટસના બેઝિસ ઉપર, કે જ્યારે વિજ્ઞાપન પત્રમાં ખોટી માહિતી દર્શાવેલી છે, પણ એ જ વિજ્ઞાપન પત્રની ખોટી માહિતીને તમે સાચી સમજી છે, એના ઉપર વિશ્વાસ કરી, એના બેઝ ઉપર જ તમે કંપનીમાંથી ડાયરેક્ટ શેરની અરજી કરી અને શેર ખરીદ્યા છે અને તમને નુકસાન થાય છે, તો જ મળશે. અને બીજી વસ્તુ પણ યાદ રાખવાનું કે છે કે પ્રોસ્પેક્ટસ મેન્શન ધ ફોલ્સ ઇન્ફોર્મેશન, નો ડાઉટ,
કંપનીના સંચાલકોએ વિજ્ઞાપન પત્રમાં ખોટી માહિતી દર્શાવી, પણ એ માહિતીને આધીન કંઈ શેર તમે ખરીદ્યા છે અને એમાં નુકસાન નથી થયું. વિજ્ઞાપન પત્રમાં માહિતી ખોટી છે, તમે શેર ખરીદેલા છે પણ તમને કોઈ એમાં નુકસાન નથી થયું. ઇફ ધેર ઇઝ નો લોસ નો ડેમેજીસ, તમને કોઈ નુકસાન થયું જ નથી તો તમને અહીંયા કોઈ કેસ ફાઇલ કરી શકશો નહીં ડિરેક્ટર ઉપર નુકસાનની ભરપાઈ. ઇફ ધેર ઇઝ લોસ ધેર ઇઝ ડેમેજીસ, જો તમને નુકસાન થયું છે તો જ નુકસાનની ભરપાઈ માટેનો દાવો દાખલ થશે, અધરવાઇઝ નોટ. સો હિયર વાય વી આર કમ્પ્લીટિંગ અવર ટુ ડેઝ ટોપિક. આજનો આપણે ટોપિક કમ્પ્લીટ કર્યો છે પિક વર્સિસ ગર્નીનો કેસ. અહીંયા આપણે યુનિટ 2 કમ્પ્લીટ કરી દીધા છે, બધે બધા કેસ સ્ટડી અહીંયા કમ્પ્લીટ થઈ ગયા છે, સાથે સાત કેસ સ્ટડી ક્લિયર. નેક્સ્ટ વીકની અંદર નેક્સ્ટ થર્સડે મારો સેશન આવશે, આપણે નેક્સ્ટ વીકની અંદર ફરી આપણા કેસીસ ફરી એક નવું યુનિટ સ્ટાર્ટ કરશું. ઇન અ નેક્સ્ટ વીક વી વિલ સ્ટાર્ટ વિથ ધ યુનિટ નંબર 1. ફર્સ્ટ આપણે યુનિટ નંબર 3 કમ્પ્લીટ કર્યું, લિક્વિડેશન ઓફ કંપની. પછી આપણે યુનિટ નંબર 2 કમ્પ્લીટ કરીએ છીએ, આજે કેસ એનાલિસિસ. એમાં આપણે સાત કેસ જોયા છે, ક્લિયર. સોલમન વર્સિસ સોલમનનો કેસ જોયો છે, બદ્રી પ્રસાદ વાળો કેસ જોયો છે, અસબરી કેરેજ વાળો કેસ જોયો છે, મોહિરી બીબી વાળો કેસ જોયો છે, રોયલ બ્રિટિશ બેંકનો કેસ જોયો છે, રિપીલ્સ રૂલ્સ જોઈ લીધો છે અને આજે આપણે પિક અને ગર્નીનો કેસ જોયો છે. ટોટલ આપણે સાત કેસ આ યુનિટની અંદર કર્યા છે. સો હિયર બાય ટુડે વી આર કમ્પ્લીટિંગ વિથ ધ યુનિટ નંબર 4. હવે નેક્સ્ટ વીકની અંદર આપણે યુનિટ નંબર 1 કંપની મેનેજમેન્ટ નામનું યુનિટ લેશું. ઇટ ઇન્ક્લુડ 2 ચેપ્ટર, એની અંદર બે ચેપ્ટર છે. પહેલું ચેપ્ટર છે ઇટ ઇઝ રિલેટેડ વિથ ધ ડિરેક્ટર્સ ઓફ ધ કંપની અને સેકન્ડ ચેપ્ટર છે કંપની સેક્રેટરી. ક્લિયર? એટલે યુનિટ 1 હવે આપણે જે ચાલુ કરશું એમાં આપણા બે ચેપ્ટર છે. સો નેક્સ્ટ વીકમાં જ્યારે ગુરુવારે મારો લેક્ચર આવશે એટ ધેટ ટાઈમ વી વિલ સ્ટાર્ટ વિથ ધ યુનિટ નંબર 2. થેન્ક યુ સો મચ ફોર ધ સેશન્સ.